નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ ધીમર, ધોરણ 8 ના ગણિત વિષયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે બેઝિક પદાવલી અને દ્વિતીય સમની અંદર એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીને સરવાળા કઈ રીતે કરાય એ જોઈને આવ્યા. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર હું તમને બાદબાકીના દાખલાઓ વિશે માહિતી આપીશ. બાદબાકીના દાખલા આપણે અગાઉ જોઈ ગયા તેમ કે બાદબાકીના દાખલા કરતી વખતે નિશાની હંમેશા બદલવી પડે છે. પ્લસ હોય તો એનું માઇનસ અને માઇનસ હોય તો એનું પ્લસ કરવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયોની અંદર આપણે એવા જ કેટલાક દાખલા જોઈશું જેમાં પહેલા એક પદીનો દ્વિપદી અથવા ત્રિપદી સાથે ગુણાકાર કર્યા બાદ આપણે એની બાદબાકી કરીશું. તો સ્વાધ્યાય 9.3 નો પ્રશ્ન નંબર 5 નો ત્રીજો દાખલો, જેની રકમ છે 4L tan n - 3m + 2 માંથી 3L - 4m + 5m બાદ કરો. તો સૌથી પહેલા રકમ લખી નાખીએ અહીંયા 4L 3n - 3m + 2 માઇનસ, અહીંયા હું લખીશ 3L કૌંસમાં L - 4m + 5m. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે આની અંદર એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવો પડશે. તો એ સૌથી પહેલા હું સ્ટેપ કરું તો આનો આની સાથે, આનો આની સાથે અને આનો આની સાથે, જેને ડાયરેક્ટ આવડતું હોય એ આ સ્ટેપ ડાયરેક્ટ પણ લખી શકે છે. હું અહીંયા ગુણાકાર કેવી રીતે લખું છું, 4l ક્રોસ tan માઇનસ પાછું 4l ગુણ્યા 3m પ્લસ 2 ગુણ્યા 4l માઇનસ. હવે માઇનસ હોય એટલે હું હંમેશા કૌંસમાં લખીશ, કારણ કે મને ખબર છે કે જ્યારે માઇનસ આવે ત્યારે પાછળનું પદ હંમેશા જ કૌંસમાં લખીશું. શા માટે? આપણે નિશાની બદલવાની છે એટલા માટે. તો અહીંયા આવશે 3l ગુણ્યા l, આ નિશાની તો એવી જ રહેશે, માઇનસ 3l ગુણ્યા 4m પ્લસ 3l ગુણ્યા 5m. હવે ગુણાકાર કરીએ તો 4l ગુણ્યા 10n એટલે 4 ગુણ્યા 10 40, l અને n નો ગુણાકાર ln, માઇનસ 4 ગુણ્યા 3 12, l અને m નો ગુણાકાર lm, વત્તા 4 ગુણે 8 l, આની l જ છે. હવે અહીંયા આવશે માઇનસ, કૌંસની અંદર લખીશ 3l ગુણ્યા l, તો 3 એકા 3, l કેટલી વખત સર, 2 વખત, l ગુણ્યા l તો થશે l નો વર્ગ, માઇનસ 3 ચોક 12 lm પ્લસ 3 પંચા 15 lm. હવે છોકરાઓ કામ છોડી દઈએ, દરેક વિદ્યાર્થીઓ આ સ્ટેપની અંદર બહુ ભૂલો કરે છે કે અહીંયા માઇનસ હોય તો ખાલી 3l ની નિશાની બદલે, પણ 3l સ્ક્વેર ની નહીં, આખા બધાની નિશાની બદલે. એને માટે શીખવાડ્યું છે કે રીતે લખવાનું, અહીંયા પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, અહીંયા પાછું પ્લસ છે તો માઇનસ. હવે લખો એ પ્રમાણે, તો આપણે બેકવર્ડ લખતા જઈએ, 40 l n માઇનસ 12 l n વત્તા 8 l માઇનસ 3 l નો વર્ગ, જો અહીંયા માઇનસ આવ્યો, પ્લસ 12 l n માઇનસ, અહીંયા માઇનસ હશે ને, પ્લસ નો માઇનસ થઈ જશે, 15 l n. હવે સજાતીય પદો નજીક લાવો, ln જેવું પદ કયું છે સર, આવ્યું 15 ln, તેને આપણે નજીક લાવીએ, 40 l n માઇનસ 15 l n, 12 ln જેવું કયું પદ છે, તો 12 ln જેવું આવ્યું આ પદ છે, માઇનસ 12 l n પ્લસ 12 l n વત્તા આને જેવું કોઈ પદ છે નથી, માઇનસ 3 l નો વર્ગ બરાબર. ચલો 40 માંથી 15 જાય તો કેટલા બચશે, તો 40 માંથી 15 જાય તો બચશે 25 ln. મોટું કોણ છે 40, તો એની નિશાની પ્લસ જ રહેશે, માઇનસ 12 ln પ્લસ 12 ln, 12 માંથી 12 જશે તો 0, એટલે આ પદ તો આખું જ કેન્સલ થઈ જશે, વત્તા 8 l માઇનસ 3 l નો વર્ગ. તમે કહેશો કે સર અહીંયા બાદબાકી કરો ને, તો અહીંયા ન થાય, કેમ ન થાય અહીંયા બાદબાકી, આનો ચલ l છે જ્યારે આનો ચલ l નો વર્ગ છે, અહીંયા પણ હોવા માટે બાદબાકી કરવા માટે અહીંયા પણ શું હોવું જોઈએ, l નો વર્ગ. તો આ દાખલો આપણે કેટલી વાર લખીશું, 2 વખત.
વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જોઈએ મોસ્ટ ટાઈમ પે દાખલો છે આયરો કારણ કે આની અંદર બે રકમ છે જુઓ માંથી આ બંને બાદ કરવાના છે તો પહેલા રકમ લખી નાખો 4c કૌંસમાં માઈનસ a પ્લસ b પ્લસ c માઈનસ હવે મોટો કૌંસ કરો કારણ કે મારા બંને બાદ કરવાના છે 3a કૌંસમાં a પ્લસ b પ્લસ c માઈનસ 2b કૌંસમાં a માઈનસ b માઈનસ c બરાબર છે આ રીતે તમે ધીરે ધીરે આગળ ગણિતના દાખલાઓ કરશો બાદબાકીના તો સહેલા રહેશે કારણ કે જો તમે અહીંયા કેટલી વાર નિશાની બદલાશે પહેલા અહીંયા તમે માઈનસ કરશો ત્યારે આની નિશાની બદલાશે અને પછી પાછું આ માઈનસ આ માઈનસ અંદર જવા દેશે એટલે પાછી બધા પરની નિશાની બદલાશે પરંતુ એ ગણવા માટે આપણે પહેલા તો એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવો પડશે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર હું પેલું સ્ટેપ નથી લખતો જે બધા દાખલામાં લખતો આવ્યો છું તે અહીંયા હું તમને હવે ડાયરેક્ટ ગુણાકાર શીખવાડીશ કે ડાયરેક્ટ ગુણાકાર કઈ રીતે કરવાના કારણ કે જો તમે એવું લખશો તો દાખલો ઘણો મોટો થઈ જશે અને આગળના બીજા દાખલાઓની અંદર પછી તમે એ સ્ટેપ લખશો તો દાખલાઓ મોટા થઈ જશે એટલે ડાયરેક્ટ રીતે તો જો ડાયરેક્ટમાં પણ કઈ નથી કરવાનું જો 4c માઈનસ a આનો ગુણાકાર કરવો છે આની સાથે પણ થશે આની સાથે પણ થશે અને આની સાથે પણ થશે જો કઈ નિશાની છે માઈનસ તો પહેલા માઈનસ લખી દેવાના પ્લસ માઈનસ માઈનસ થશે 4 એકા 4 c અને એનો ગુણાકાર થશે ac અથવા તો c એ બંને એક જ છે કઈ નિશાની છે અહીંયા પ્લસ તો અહીંયા લખીશું પ્લસ 4 વત્તા રહેશે c ગુણ્યા b એટલે bc વત્તા અહીંયા પ્લસ છે તો પ્લસ લખીશું 4 અહીંયા પ્લસ છે તો અહીંયા પણ પ્લસ મૂકીશું 3a c 3ac બરાબર હું અહીંયા ડાયરેક્ટ માઈનસ નો કૌંસ નથી છોડતો કારણ કે અહીંયા હજી એક વખત માઈનસ છે એટલે હવે અહીંયા માઈનસ છે તો મેં તમને યાદ રાખવાનું કીધું કે જ્યારે માઈનસ નું ચિહ્ન આગળ હોય એટલે પાછળનું પદ સેમાં લખી દઈશું આખો કૌંસ ની અંદર તો કૌંસ માં લખીશું આપણે 2b a એટલે થશે 2ab આનો આની સાથે ગુણાકાર આનો આની સાથે અને આનો આની સાથે માઈનસ આની માઈનસ ની નિશાની છે તો માઈનસ 2b ગુણ્યા b એટલે 2b સ્ક્વેર 2b ગુણ્યા c એટલે માઈનસ 2bc બરાબર છે ને અહીંયા મોટો કૌંસ ખોલો હવે પહેલા આ કૌંસ છોડીએ આપણે પછી બીજું કામ કરીએ તો માઈનસ 4ac પ્લસ 4bc પ્લસ 4c સ્ક્વેર માઈનસ 3a સ્ક્વેર પ્લસ 3ab પ્લસ 3ac હવે અહીંયા કામ છોડો છોકરાઓ તો આ માઈનસ અંદર ઘૂસશે તો બધાની નિશાની બદલશે આ પ્લસ છે નું માઈનસ આ માઈનસ છે નું પ્લસ આ માઈનસ છે નું પણ પ્લસ તો અહીંયા આવશે માઈનસ 2ab પ્લસ 2b સ્ક્વેર પ્લસ 2bc મોટો કૌંસ હવે આ કૌંસની અંદર જો કોઈ સરવાળા બાદબાકી થતા હશે તો આપણે કરીએ ન થતા હશે તો આપણે કૌંસ છોડી દઈશું તો પહેલા તો આ જે છે તે લખો 4ac વત્તા 4bc વત્તા 4c સ્ક્વેર માઈનસ 3 એ સ્ક્વેર જેવું પદ છે નથી તો એને બેઠું લખો વત્તા 3 એ બી જેવું હોય પદ છે આયું માઈનસ 2ab તો એને નજીક લાવો માઇનસ 2ab 3ac જેવું પદ છે કોઈ નથી પ્લસ 3ac 2b સ્ક્વેર જેવું પદ છે નથી તો એને પણ બેઠું લખો 2bc જેવું પણ કોઈ નથી એને પણ બેઠું લખીશું સરવાળા બાદબાકી કરીએ માઇનસ 4ac પ્લસ 4bc પ્લસ 4c સ્ક્વેર જેનું કઈ નથી થતું એને તો આપણે બેઠા ઉતાર્યા જ કરવાના છે માઇનસ 3a સ્ક્વેર બોલો આનો આન્સર શું આવશે 3ab માઇનસ 2ab તો 3 માંથી 2 જશે તો 1 અને ab તો બ્રેક થાય એટલે 1ab મોટી ની નિશાની પ્લસ એટલે પ્લસ એ હું એક નથી લખતો કારણ કે હું નહીં લખતો તો ચાલો વત્તા 3ac વત્તા 2b સ્ક્વેર વત્તા 2bc આ લખી નાખ્યો હવે શું કરીશ હવે હું કૌંસ ને છોડી દઈશ તો કૌંસ ને છોડો તો શું આવશે અહીંયા કૌંસ છોડીશું તો આપણે
माइनस 4ac प्लस 4bc प्लस 4 शून्य स्क्वायर હવે એટલે જો બધી નિશાની બદલવાની છે આ માઈનસ તો અહીંયા થશે આ માઈનસ થઈ જશે આ પ્લસ નો પાછો માઈનસ આનો પણ માઈનસ આનો પણ માઈનસ આનો પણ માઈનસ તો લખી નાખો માઈનસ 3a સ્ક્વેર માઈનસ ab માઈનસ 3ac માઈનસ 2b સ્ક્વેર અને માઈનસ 2bc હવે સજાતીય પદ નજીક નજીક લાવો તો ac જેવું સજાતીય પદ કયું છે તો માઈનસ 4ac માઈનસ 3ac તો એને હું નજીક લખીશ bc જેવું પદ કયું છે 4bc જેવું આ એટલે માઈનસ 2bc તો એને નજીક લખીશ ચાલો c સ્ક્વેર જેવું કોઈ પદ છે નથી તો એને લેફ્ટ લખીશ 4c સ્ક્વેર માઈનસ 3a સ્ક્વેર માઈનસ 2b સ્ક્વેર અને આ એની તો લખવાના છે માઈનસ a નીચે લખી દો ચાલો હવે આના સરવાળા બાદબાકી કરો માઈનસ માઈનસ પ્લસ 7ac માઈનસ 4bc અને 2 તો પ્લસ માઈનસ માઈનસ 4 માંથી 2 જાય તો 2 મોટું કોણ 4 એની નિશાની પ્લસ પ્લસ 4c સ્ક્વેર માઈનસ 3a સ્ક્વેર માઈનસ 2b સ્ક્વેર માઈનસ એ બીજા તમારો ફાઇનલ આન્સર દાખલો જરા નબળો છે પરંતુ તમે સમજીને કરશો તો આવડી જશે માટે આ આપણો કેટલી વાર લખીશું 3 વખત લખીશું ની અંદર હવે જે મહત્વની વસ્તુ છે આવી જાઓ જે તમને ધોરણ 10 અને 11 12 સુધી અને ધોરણ 9 માંની અંદર પણ કામ આવવાની છે જેની અંદર દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે આવા સમીકરણો જો આવે આવું તો બહુ રેર કિસ્સાની અંદર આવે પણ આવા સમીકરણો સૌથી વધારે વખત આવે તો ખાસ ધ્યાન આપજો જે છોકરાને આ દાખલામાં સમજ નહીં પડશે સમજી લેજો કે એને 9 માં અને 10 માંના ગણિતમાં ઘણી બધી તકલીફ પડવાની છે માટે મહેરબાની કરીને તમે આ દાખલાની અંદર ધ્યાન આપજો તો જો અહીંયા તો આ બે નો ગુણાકાર કરવાનો છે x 4 2x 3 છોકરાઓ બહુ સહેલું છે આનું શું કરવાનું ખબર આ દ્વિપદી છે ને એને આપણે x નો પહેલા આખો આની સાથે અને 4 નો આખો આની સાથે મતલબ કે આ જે દ્વિપદી છે ને એને મે ટુકડા પાડી નાખા x અને -4 તો આ એક પદીનો આ દ્વિપદી સાથે પાછી આ એક પદીનો આ દ્વિપદી સાથે લખવાનું કઈ રીતે જુઓ તો જો સમજી જશો તમે x નો 2x 3 સાથે આની સાથે અહીંયા કઈ નિશાની છે માઈનસ તો અહીંયા -4 ને પાછા 2x 3 લખી નાખો આપ હવે તો તમને આનો ગુણાકાર કરતા આવડે ને બહુ સહેલો એક પદીનો દ્વિપદી સાથે કરો ગુણાકાર તો કે ભાઈ x ગુણ્યા 2x એટલે 2x² વત્તા x ગુણ્યા 3 3x હવે અહીંયા માઈનસ છે તો કૌંસની અંદર લખીશું 4 ગુણ્યા 2 8x વત્તા 4 ગુણ્યા 3 12 હવે શું કરીશું કૌંસ છોડી દો તો અહીંયા ઉપર લખું છું તો 2x² + 3x - 8x - 12 તો આનો સરવાળા બાદબાકી કરીશું તો 2x² + - 8 માંથી 3 જાય તો 5 મોટું 8 એની નિશાની - 5x - 12 આવી ગયો તમારો આન્સર આયો બરાબર છે જો સેમ દાખલો નીચે સેમ ટુ સેમ દાખલો છે તો કઈ રીતે કરવાનું છે એમાં પણ સેમ રીત x ગુણ્યા y ગુણ્યા 3x + 5y તો તમે આની અંદર x અને y ના ભાગલા પાડી દો એટલે લખી દેવું x આખું પર લખી દેવાનું 3x + 5y હવે y ની આગળ કઈ દિશાની છે માઈનસ તો અહીંયા મૂકીશું માઈનસ y 3x + 5y હવે કરો ગુણાકાર x ગુણ્યા 3x 3x નો વર્ગ વત્તા x ગુણ્યા 5y 5xy માઈનસ હવે કૌંસ લખીશું 3 ગુણ્યા કારણ કે અહીંયા માઈનસ છે જ્યાં માઈનસ આવે ત્યાં તરત આપણે શું કરી દેવાનું કૌંસ તો 3xy વત્તા 5y નો વર્ગ હવે તમે આ કૌંસ છોડો તો કૌંસ છોડજો તો બરાબર 3x² + 5xy એ જ પ્રમાણે નિશાની બદલીશું માઈનસ 3xy - 5y નો વર્ગ હવે આનો નિયમ સરવાળા બાદબાકી કરો 3x² + 2xy - 5y નો વર્ગ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આજના આ વિડિયોની અંદર આપણે દ્વિપદીના દ્વિપદી સાથે ગુણાકાર કઈ રીતે થાય ને એક પદીની બાદબાકી જોઈ
જો વિદ્યાર્થી મિત્રો દ્વિપદીના દ્વિપદી સાથે ગુણાકાર ઘણા મહત્વના છે બરાબર છે અને બહુ સહેલા છે પહેલા એક પદને આખા બીજી બહુપદી સાથે દ્વિપદી સાથે અને બીજા એક પદને આખી દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે ખૂબ સહેલું છે આજના વિડિયોની અંદર બસ આટલું જ આજનો વિડિયો ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો 3 9 ક્લાસીસની ચેનલને થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ